ત્યાર પછીનો પ્રશ્ન નંબર 47 નંબરનો પ્રશ્ન છે, વાક્યમાંથી તમારે વિશેષણ ગોતવાનું છે. તો વાક્ય છે કે હું શોષણખોર છું. વાક્ય શું છે? હું શોષણખોર છું. એમાં હું છે એ વાક્યનો કર્તા છે. વિશેષણ કોને કહેવાય? કે જે વિશેષ્યની વિશેષતા બતાવે, નામના અર્થમાં વધારો કરે, એને આપણે ત્યાં વિશેષણ. આપણે ગુજરાતી ભાષામાં વિશેષણ કોને કહેવાય? તો કે નામના અર્થમાં વધારો કરે, નામની સ્પષ્ટતા બતાવે, નામની ચોકસાઈ બતાવે, તો એને વિશેષણ કહેવાય. તો અહીંયા હું છે એ નામ નથી પણ સર્વનામ છે. હું છે એ શું છે? સર્વનામ. અને આ શોષણખોર શબ્દ કોની વિશેષતા બતાવે છે? તો કે હુંની વિશેષતા બતાવે છે. તો શોષણખોર શબ્દ વિશેષણ બનશે. શોષણખોર એ વિશેષણ છે અને પ્રકારની દ્રષ્ટિએ શોષણખોર એ શું છે? એનો ગુણ છે. તો કયા પ્રકારનું વિશેષણ બને? ગુણવાચક વિશેષણ. ઓકે, તો શોષણખોર શબ્દ છે એ ગુણવાચક વિશેષણ બનશે. હું શોષણખોર છું એમાં હું છે એ કર્તા છે, સર્વનામિક કર્તા છે. અને હુંની વિશેષતા શું છે? તો કે શોષણખોર છું. તો આ શોષણખોર શબ્દ છે વિશેષણ અને પ્રકારની દ્રષ્ટિએ ગુણવાચક વિશેષણ બનશે.